આજે વાત એ જ મન કી બાત જેને વિપક્ષ અનેક વખત રાજકીય મુદ્દો બનાવી ચૂક્યું છે એ જ મન કી બાત જે દેશના 100 કરોડ લોકો સુધી ન માત્ર પહોંચી પણ લાખો લોકો માટે ગર્વ સાબિત થઈ તો કરોડો લોકો માટે જિંદગીની માર્ગદર્શક પણ સાબિત થઈ 3 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયેલી મન કી બાતના 30 એપ્રિલે 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે જેની ઉજવણી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે ત્યારે મન કી બાતની સફળતાની શું છે કહાની અને શું છે સર્વેનો દાવો જોઈએ મનથી મન સુધી પહોંચતી મન કી બાતનો આ રિપોર્ટ જ્યારથી દિલ્હીની ગાદી સંભાળી ત્યારથી લઈને અત્યાર સુધીમાં મોદી સરકારે સફળતાના અનેક શિખરો સર કર્યા છે અને સફળતાની આ કહાનીમાં વધુ એક અધ્યાય એડ થવા જઈ રહ્યો છે કેમ કે 8.5 વર્ષમાં 100 કરોડ દેશવાસીઓ સુધી પહોંચેલી પીએમ મોદીની મનની વાતના 100 એપિસોડ પૂર્ણ થવા જઈ રહ્યા છે 3 ઓક્ટોબર 2014ના રોજ પીએમ મોદીએ મન કી બાતનો પહેલો એપિસોડ પ્રસારિત કર્યો હતો ત્યારથી લઈને આજ દિન સુધી દર મહિનાના છેલ્લા રવિવારે વિવિધ માધ્યમોમાં મન કી બાત પ્રસારિત થાય છે અને 30 એપ્રિલે મન કી બાતના 100 એપિસોડ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે તેની ઉજવણી પણ ભવ્યાતિ ભવ્ય થવાની જેના ભાગરૂપે બુધવારે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું પ્રસાર ભારતીના બેનર હેઠળ યોજાયેલા આ સંમેલનનું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના હસ્તે ઉદ્ઘાટન થયું જેમાં મન કી બાત પર આધારિત 2 પુસ્તકો જાહેર કરાયા સાથે જ સિક્કો અને સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવ્યા આખો દિવસ ચાલનારા આ સંમેલનમાં મનોરંજન ફિલ્મ રમત જગતની હસ્તીઓ પણ હાજર રહી અને તેમણે પણ મન કી બાત કાર્યક્રમને ભારત માટે મહત્વપૂર્ણ ગણાવ્યો मन की बात हैड ए ह्यूज इम्पैक्ट ऑन द पीपल ऑफ इंडिया और एक बड़ा गहरा असर पड़ा है लोगों पर और ये एक बहुत ही हिस्टोरिक चीज हुई है जो प्रधानमंत्री ने की है मन की बात जी तो जब प्रधानमंत्री स्वयं एक बात को रखते हैं तो कहा जाता है यथा राजा तथा प्रजा तो जब भी वो कुछ कहते हैं तो उसका असर इतना समाज पे होता है क्योंकि वो हर चीज को जन भागीदारी बना देते हैं आप अच्छे म्यूजिशियन हैं तो प्रधानमंत्री आपको सराहेंगे आप आर्टिस्ट हैं तो आपकी सराहना की जाएगी आप देश के नवनिर्माण में कुछ भी करते हैं अच्छा तो हमें पता है कि हमारे प्रधानमंत्री खड़े हैं हमारी तारीफ में तो ये बहुत खूबसूरत एक पहल रही है और जैसे कहा जाता है कि हमारे देश की परंपरा हमारे देश का जो एक संस्कार है वो भी अब युवा पीढ़ी उससे मुखातिब हो रही है क्योंकि प्रधानमंत्री इस बारे में बात करते हैं देश की हस्तियों कही रही है कि पीएम मोदी ने आ पहल थी देश में घणु परिवर्तन आव्यु छे અને આ દાવાનો પુરાવો આપી રહ્યો છે મન કી બાતને લઈને તાજેતરમાં સામે આવેલો સર્વે આઈઆઈએમ રોહતક દ્વારા કરવામાં આવેલા મન કી બાત પરના આ સર્વેમાં દાવો કરાયો છે કે 100 કરોડ લોકોએ ઓછામાં ઓછી 1 વખત મન કી બાત સાંભળી છે 23 કરોડ લોકો અચૂક મન કી બાત સાંભળે છે અને આ મન કી બાત સાંભળીને 60% લોકોમાં રાષ્ટ્ર નિર્માણનો જુસ્સો આવ્યો છે 63% લોકોનું સરકાર પ્રત્યેનું વલણ સકારાત્મક થયું છે 55% લોકોએ જવાબદાર નાગરિક બનવાનું કહ્યું છે 58% લોકોની જીવનશૈલીમાં સુધારો થયો છે દેશના 4 દિશાના કુલ 10,003 લોકોએ તેમાં ભાગ લીધો છે 96% લોકો દેશના પીએમના પ્રિય કાર્યક્રમથી પરિચિત છે રેડિયો પર 17.6% લોકો મોબાઈલ પર 37.6% લોકો અને ટીવી પર 44.7% લોકો મન કી બાત જુએ છે સાંભળે છે 65% લોકો હિન્દીમાં
અને 18% લોકો અંગ્રેજીમાં સાંભળે છે। અને આ સર્વેનો પુરાવો ખુદ પ્રસાર ભારતી મંત્રાલય પણ આપી રહ્યું છે। The data collection was done in multiple languages, so it was translated into multiple languages. It was not just English, it was multiple Hindi as well as regional languages. So 96% of the people were aware of Man Ki Baat. They knew about Man Ki Baat. 100 crore people, one could extrapolate the results of this study to safely contend that at least 100 crore people have listened to Man Ki Baat at least once. 23 crore people listen to Man Ki Baat regularly, which means there is a regularity with which they go. Janapardi, ek vaat to spasht chai ki deshvasiyo e PM Modi na Man Ki Baat karyakram ne sauthi lokpriya karyakram banavi didho chai. જો કે આ વાતમાં શંકા થવી પણ અયોગ્ય છે, કેમ કે મન કી બાતના માધ્યમથી પીએમ મોદીએ દેશના દરેક વ્યક્તિ સાથે એક અનોખો સંબંધ વિકસાવ્યો છે। સીધી રીતે દેશવાસીઓ સાથે સંપર્કમાં રહેવા માટે આ કાર્યક્રમ કારગર સાબિત થયો છે, અને તેના જ કારણે દેશ જ નહીં દુનિયામાં પણ ભારતની શાખ વધી છે, જેનો પુરાવો યોગને વિશ્વ સ્તરે મળેલું સન્માન આપી રહ્યો છે। યોગને જાતિ પંથ ઓર ભૂગોળ સે પરે જાકર विश्व भर के लोगों को एकजुट करने का काम किया है। वसुधैव कुटुंबकम के जिस भाव को हम सदियों से जीते आए हैं, हमारे ऋषि मुनि संत जिस पर हमेशा जोर देते आए, योग ने उसे सही मायने में सिद्ध करके दिखाया। मात्र योग ज नहीं पण आयुर्वेद क्षेत्रे पण देश भर में थई रहेला कार्यों नो पीएम मोदी पोताना कार्यक्रम में उल्लेख करता रह्या छे। આયુર્વેદ ક્ષેત્રે નવા નવા સ્ટાર્ટઅપ્સ નો પણ ઉલ્લેખ કરતા આવ્યા છે, ઔષધીય ખેતીના ફાયદાનો ઉલ્લેખ કરતા આવ્યા છે, જેના કારણે લોકો સમજી શકે કે આયુર્વેદને અપનાવવામાં આરોગ્યની સાથે સાથે આર્થિક ફાયદો પણ છે। આયુષ ઇન્ડસ્ટ્રી કા બજાર ભી લગાતાર બડા હો રહા હૈ। 6-7 પહેલે આયુર્વેદ સે જુડી દવાઈઓ કા બજાર 22,000 કરોડ રૂપિયા કે આસપાસ કા થા। આજ आयुष मैन्युफैक्चरिंग इंडस्ट्री 1,40,000 करोड़ रुपए के आसपास पहुंच रही है, यानी इस क्षेत्र में संभावनाएं लगातार बढ़ रही है। स्टार्टअप वर्ल्ड में भी आयुष आकर्षण का विषय बनता जा रहा। लोगों ना आर्थिक फायदा नी बात साथ ही पीएम मोदी हमेशा नागरिकों नी जीवन शैली नी पण बात करता रहा। एटलूज नहीं, મન કી બાત દ્વારા પીએમ મોદીએ દેશવાસીઓને લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ નો મંત્ર પણ આપ્યો। મેં દેશ કે અલગ અલગ હિસ્સો મેં પર્યાવરણ સંરક્ષણ કો લેકર બઢ રહે ઉત્સાહ કો દેકર બહોત હી ખુશ હું। કુછ દિન પહેલે હી ભારત મેં પર્યાવરણ કી રક્ષા કે લિયે સમર્પિત મિશન લાઇફ કો ભી લોન્ચ કિયા ગયા હૈ। મિશન લાઇફ કા સીધા સિદ્ધાંત હૈ એસી જીવન શૈલી, ऐसी लाइफस्टाइल को बढ़ावा जो पर्यावरण को नुकसान न पहुंचाए। मेरा आग्रह है कि आप भी मिशन लाइफ को जानिए, उसे अपनाने का प्रयास कीजिए। भारत जेवा विकासशील देश माटे पर्यावरण नी सुरक्षा नी साथे सतत विकसता लक्ष्य ने प्राप्त करवो ए सौथी मोटो पड़कार छे। टेक्नोलॉजी अने आर्थिक खर्च બંને ની જરૂરિયાત ને સંતુલિત રાખવા માટે પીએમ મોદીએ હંમેશા મન કી બાત માં ગ્રીન એનર્જી એટલે કે નવીનીકરણ ઉર્જાને અપનાવવા પર ભાર મૂક્યો અને સતત સૌર ઉર્જાની વાત કરી, સાથે જ દેશને ગ્રીન એનર્જી વાળો દેશ બનાવવાની પણ વાત કરી। સૂર્યદેવ કા યે વરદાન હૈ સૌર ઉર્જા, સોલર એનર્જી આજ એક એસા વિષય હૈ જિસમેં પૂરી દુનિયા અપના ભવિષ્ય દેખ રહી હૈ, ઓર ભારત કે લિયે તો સૂર્યદેવ સદિયો સે ઉપાસના હી નહીં जीवन पद्धति के भी केंद्र में रह रहे हैं। भारत आज अपने पारंपरिक अनुभवों को आधुनिक विज्ञान से जोड़ रहा है, तभी आज हम सौर ऊर्जा से बिजली बनाने वाले सबसे बड़े देशों में शामिल हो गए हैं। पीएम मोदी ये लोगों ने वृक्षों वापा, प्लास्टिक नो उपयोग न करवा, बिजली नी बचत, એલઈડી બલ્બને પ્રોત્સાહન આપવા જેવા પ્રકૃતિ અનુકૂળ વ્યવહારને પ્રોત્સાહિત કરવા માટે મન કી બાત કાર્યક્રમમાં અનેક વખત દેશવાસીઓને પ્રેરિત કર્યા, સાથે જ સામાન્ય લોકોની વચ્ચે રહેલી પ્રેરિત કહાનીઓને પણ શેર કરી। રુદ્રપ્રયાગ કે રહેને વાલે શ્રીમાન મનોજ બૈંજવાલ જી સે ભી આપકો બહોત પ્રેરણા મિલેગી,
मनोज जी ने पिछले 25 वर्षों से पर्यावरण की देखरेख का बीड़ा उठा रखा है। ऐसे ही देवर गांव की चंपा देवी जी पिछले 3 साल से अपने गांव की महिलाओं को कूड़ा प्रबंधन यानी वेस्ट मैनेजमेंट सिखा रही है। चंपा जी ने सैकड़ों पेड़ भी लगाए हैं और उन्होंने अपने परिश्रम से एक हरा भरा वन तैयार कर दिया। एटलू ज नहीं, जयरे आजादी का अमृत महोत्सव ने यादगार बनावानो मौको मळ्यो तो पीएम मोदीए हर घर तिरंगा नुं आह्वान कर्युं અને જૂત જૂતામાં પીએમ નું આ આહવાન એક જન આંદોલન બની ગયું। ઘરે ઘરે શેરીએ શેરીએ તિરંગો લહેરાતો દેખાયો। કાશ્મીર થી લઈને કન્યાકુમારી અને ગુજરાત થી લઈને આસામ સુધી દેશ તિરંગામય બની ગયો। અમૃત મહોત્સવ ઓર સ્વતંત્રતા દિવસ કે ઇસ વિશેષ અવસર પર હમને દેશ કી સામૂહિક શક્તિ કે દર્શન કિયે હે, એક ચેતના કી અનુભૂતિ હુઈ હે। इतना बड़ा देश, इतनी विविधताएं, लेकिन जब बात तिरंगा फहराने की आई तो हर कोई एक ही भावना में बहता दिखाई दिया। तिरंगे के गौरव के प्रथम प्रहरी बनकर लोग खुद आगे आए। सांस्कृतिक मंत्रालय ना आंकड़ा मुजब 13 अगस्त थी 15 अगस्त 2022 सुधी में 6 करोड़ भारतीयों तिरंगा साथी नी सेल्फी अपलोड करी। तिरंगा अभियान दरमियान 500 करोड़ थी वधुना तिरंगा नु वेचाण थयु। युवानों थी लईने वृद्धों ज्यां जुओ त्यां तिरंगा अभियान ने सफल बनाववा अपील करता जोवा मळ्या। देशना पहाड़ी राज्यों थी लईने मैदानी राज्यों में ज्यां जुओ त्यां तिरंगा रेलीओ देखाई। अने आ प्रसंगे पीएम मोदीए तिरंगा नी मुहिम ने जन अभियान बनावनारा तमामनो आभार मान्यो। लोगों ने तिरंगा अभियान के लिए अलग अलग इनोवेटिव आइडियाज भी निकाले। जैसे युवा साथी कृष्णिल अनिल जी ने, अनिल जी एक पजल आर्टिस्ट हैं और उन्होंने रिकॉर्ड समय में खूबसूरत तिरंगा मोजेक आर्ट तैयार की है। कर्नाटका के कोलार में लोगों ने 630 फीट लंबा और 205 फीट चौड़ा तिरंगा पकड़कर अनूठा दृश्य प्रस्तुत किया। असम में सरकारी कर्मियों ने दिधाली पुखरी वार मेमोरियल में तिरंगा फहराने के लिए अपने हाथों से 20 फीट का तिरंगा बनाया। पणा कोई पहली बार नहोतू के जारे मन की बात ना माध्यम थी पीएम मोदीए दरेक देशवासी ने राष्ट्रीय मिशन साथे जुड़ा होय अने तेमने जागृत कर्या होय। पण मन की बात नु प्रसारण शुरू थयु त्यार थी लईने आज दिन सुधी अनेक जन जागरण अभियान मा आ कार्यक्रम नो प्रभाव वत्ता ऊंचांशे जोवा मळ्यो। जल संरक्षण अने संवर्धन माटे महत्वना अमृत सरोवर अभियान पर मन की बात की सफलता पैकी ज एक है। मुझे खुशी है कि देश में बहुत से लोगों ने वाटर कंजर्वेशन को लाइफ मिशन ही बना दिया है। जैसे चेन्नई के एक साथी हैं अरुण कृष्णमूर्ति जी। अरुण जी अपने इलाके में तालाबों और झीलों को साफ करने का अभियान चला रहे हैं। इसी तरह महाराष्ट्र के एक साथी रोहन काले हैं। वो महाराष्ट्र के सैकड़ों स्टेपवेल्स यानी सीढ़ी वाले पुराने कुओं के संरक्षण की मुहिम चला रहे हैं। मन की बात कार्यक्रम की सौथी खास बात ए छे कि जेमा पीएम मोदी सामान्य लोगों की बात करे छे अने सामान्य लोगों की ताकत पर भरोसो मजबूत करे छे। छेल्ला 9 वर्ष में देश में अनेक अशक्य वस्तुओं शक्य थी चुकी है, जेमा मन की बात कार्यक्रम द्वारा जागरूकता अथवा कहिए के सामाजिक फळो अने तेना योगदान ने मजबूती मळी छे। देशनी सांस्कृतिक विविधता ने सुदृढ़ करवा माटे वडाप्रधान मोदीए मन की बात मंचनो प्रयोग कर्यो। भारत की संस्कृति, हमारी भाषाओं, हमारी बोलियां, हमारे रहन-सहन, खान-पान का विस्तार, ये सारी विविधताएं हमारी बहुत बड़ी ताकत है। पूरब से पश्चिम तक, उत्तर से दक्षिण तक, भारत को यही विविधता एक करके रखती है, एक भारत श्रेष्ठ भारत बनाती है। भारत की संस्कृति एक एवं सूत्र है जेना कारणे आपणुं राष्ट्र बंधायेलू छे अने एटला माटे ज पीएम मोदी भारत ना आज सांस्कृतिक एकताना यज्ञ में देशवासियों ने जोड़वा माटे एक भारत श्रेष्ठ भारत नो मंत्र आपी रहा छे। मेरे प्यारे देशवासियों,
हमारे स्थिति परिस्थितियों के अनुसार अनेक परंपराएं विकसित होती है। यही परंपराएं हमारी संस्कृति का सामर्थ्य बढ़ाती हैं और उसे नित्य नूतन प्राण शक्ति भी देती है। एक भारत श्रेष्ठ भारत की भावना हमारे देश को मजबूती देती है। हम जब एक दूसरे के बारे में जानते हैं, सीखते हैं, तो एकता की यह भावना और प्रगाढ़ होती है। टूकमा कहिए तो देशना आम थी लईने खास, सामान्य थी लईने प्रतिष्ठित व्यक्तिना हौसला ने बुलंद करवा, देशवासियोंना आरोग्य थी लईने आर्थिक हित, दरेक व्यक्तिमा रहेली शक्ति अने तेना द्वारा लोकोने मळती प्रेरणा, ए दरेक मुद्दानो समावेश मन की बातमा करायो, जे देशना विकास, देशनी प्रगति अने देश माटे सौथी जरूरी छे। ताजेतरमां ज पीएम मोदीए मन की बात कार्यक्रममां पंजाबना ए परिवारनो पण उल्लेख कर्यो हतो, जेणे मात्र 39 दिवसनी दीकरीना ऑर्गन डोनेट कर्या हता। ये परिवार पंजाब के अमृतसर में रहते हैं। बहुत मन्नतों के बाद उन्हें एक बहुत सुंदर गुड़िया बिटिया हुई थी। घर के लोगों ने बहुत प्यार से उसका नाम रखा था अबाबत कौर। अबाबत का अर्थ दूसरे की सेवा से जुड़ा है, दूसरों का कष्ट दूर करने से जुड़ा है। अबाबत जब सिर्फ 39 दिन की थी तभी वो ये दुनिया छोड़कर चली गई, लेकिन सुखबीर सिंह सिंधु जी और उनकी पत्नी सुप्रीत कौर जी ने, उनके परिवार ने बहुत ही प्रेरणादायी फैसला लिया। ये फैसला था 39 दिन की उम्र वाली बेटी के अंगदान का। 9 वर्ष नी अंदर पीएम मोदी नी मन की बात ना कारणे देश मा अनेक बदलाव आव्या छे અને હજી પણ આગળ જતા કેટલા બદલાવ આવશે એ તો આવનારો સમય કહેશે, પણ જે લોકોને મન કી બાતમાં સન્માન મળ્યું તેમનું શું કહેવું છે હવે એ પણ સાંભળીએ। અમારા કામને જે બિરદાવ્યું છે એ લોકોએ, સીએમ આવ સુધી અને પીએમઓ સુધી અમારી જે વાત ગઈ છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને અમારા સ્વયંસેવકો, દરેક સ્વયંસેવકો બહુ સરસ રીતે ધન્ય એની ધન્યતા અનુભવે છે। તો બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા 21 વર્ષથી દરેક ધાર્મિક સ્થળોનું સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। એમાં અમારું મેન ધ્યેય પહેલો એ છે કે દરેક ધાર્મિક સ્થળની અંદર સ્વચ્છતા જળવાઈ રહે અને સ્વચ્છતા ઉપર અમારો પહેલો ભાર છે, એટલે સ્વચ્છતા જ્યાં હશે ત્યાં પ્રભુતા હશે। અને દરેક આવનાર વ્યક્તિને અમારે સંદેશો આપવાનો છે કે જ્યાં તમે અહીંયા આવો છો તો કમસે કમ બગાડો નહીં અને સ્વચ્છતા જાળવો। વાત સ્વાભાવિક છે, દેશના વડાપ્રધાનનો કાર્યક્રમ છે અને તેમાં પણ ખુદ પીએમ જ્યારે તેમના કે તેમની સંસ્થાના કામની સરાહના કરે ત્યારે એ વ્યક્તિની છાતી ગર્વથી ફૂલે, અને આવો જ અહેસાસ એ તમામ લોકો કરી રહ્યા છે જેમનું નામ મન કી બાત કાર્યક્રમમાં લેવાયું અથવા તો આ કાર્યક્રમ દ્વારા પીએમ સાથે વાત કરવાનો મોકો મળ્યો। ત્યારે રાષ્ટ્ર નિર્માણને લઈને દેશવાસીઓનો જુસ્સો વધારનાર, જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા જગાડનાર, દેશવાસીઓની જીવનશૈલીમાં સુધારો લાવનાર કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ભાજપ પણ મન કી બાત કાર્યક્રમની સુંદરતામાં 4 ચાંદ લગાડે તેવું આયોજન કરી ચૂક્યું છે। સંસ્કારી નગરી વડોદરામાં ભાજપ દ્વારા મન કી બાતના 99 એપિસોડનું પ્રદર્શન તૈયાર કરાયું છે। આ મહિનાના 30મી તારીખે રવિવારે 100મી મન કી બાત થવા જઈ રહી છે, એના ભાગ સ્વરૂપે પ્રધાનમંત્રીશ્રીની 1-99 મન કી બાત, એની એકે એક મન કી બાત સાંભળીને એના કન્ટેન્ટ લઈને એ વિષયના ફોટોગ્રાફ્સ લઈને આખી પ્રદર્શની કરવામાં આવી છે। આ 1-99 મન કી બાતમાં પ્રધાનમંત્રીશ્રીએ જે ગુજરાતનો પણ કંઈક ને કંઈક કામગીરીમાં ઉલ્લેખ કર્યો છે એની પણ એક વોલ બનાવવામાં આવી છે। ભાવ એક જ છે કે આવો આપણે બધા મળીને એકે એક સોસાયટીના લોકો, એકે એક ગુજરાતીઓ, આપણે સૌ ભેગા થઈને પ્રધાનમંત્રીશ્રીની 100મી મન કી બાત સાંભળીએ, કાર્યક્રમ દ્વારા, ઉત્સવ દ્વારા અને પ્રધાનમંત્રીશ્રીના આપેલા વિચારો સાથે આપણે આપણું યોગદાન વિકાસમાં જોડીએ। એક વાત સ્પષ્ટ છે કે મન કી બાતના 100 એપિસોડની ન માત્ર ગુજરાત પણ દેશભરમાં આ જ પ્રકારે તૈયારી થઈ રહી છે। ત્યારે પીએમ મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડમાં શું વાત હશે અને તેની ઉજવણી દેશભરમાં કેવી અને કેટલી યાદગાર થશે એ જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।